મારી પ્રવૃત્તિ સારી રીતે ચાલતી હોય ને બદનામ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી વિનંતી છે કે આવી સહકારી ક્ષેત્રને હલાવવાની પ્રયત્ન કરતો ની બંધ કરી દેજો કે જ્યાં નિસ્વાર્થ ભાવે સહકારી ક્ષેત્રનો અમે કામ કરીએ છીએ ને બદનામ કરવાના પ્રયત્નો જે કરતા હોય બંધ કરજો નકર છેલ્લે કીધું કે જય સાદડી રાજકીય માણસ છે મને બધી રીતનું કામ કરતા આવડતું રાજકીય માણસ છું પણ સહકારની ભાવનાની વાત આવે છે જ્યાં જય સાદડી રાજકારણીનું એક બાજુ મૂકે છે કારણ કે ખેડૂતોનું હિત પહેલા જોશે આવા પાંચ આટા માતાઓનું હિત એને જોયું અને તેથી રાજકીય રીતે અમારી સામે આવવું હોય તેથી કાયમી સહકારી ક્ષેત્રમાં મારી તૈયારી છે મેદાન ખુલ્લું છે આવી જાજો કારણ કે સહકારી આગેવાન અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા ફરી એકવાર પોતાના અંદાજમાં દેખાયા. જયેશ રાદડિયાએ પોતાના ટેલિફોનને પણ આડે હાથ લીધા, તો સાથે જ એક એવો આરોપ લગાવ્યો કે સહકારી આગેવાન અને સહકારને બદનામ કરતી ટોળકી તેના પિતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા વખતે પણ હતી અને એ જ ટોળકી આજે પણ સક્રિય છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. આમ તો જયેશ રાદડિયા પોતાના બેબાક બોલી માટે પહેલેથી જ જાણીતા છે. રાદડિયાએ આજે ફરીથી એક વખત નિવેદન આપ્યું. ચાલતી હતી જામકંડોરામાં સહકારી આગેવાનોની સામાન્ય સભા, ખાસ સહકારી બેંક છે તેના રાદડિયા ચેરમેન પણ છે. આ જ બેંકમાં પહેલા તેના પિતા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયા પણ ચેરમેન હતા અને હવે જયેશ રાદડિયા પોતે ચેરમેન છે. જયેશ રાદડિયાનું કહેવું હતું કે કેવી ટોળકી છે તે પહેલેથી જ સહકારને બદનામ કરી રહી છે. તેના પિતાજી વખતે પણ આ જ ટોળકી હતી અને આજે પણ આ જ ટોળકી છે. રાદડિયાએ શું કહ્યું આવો સાંભળીએ. આ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખાનું અમે સંચાલન કરી રહ્યા છીએ. મેં કીધું કે ફરી પાછું કહું છું કે નિસ્વાર્થ ભાવે અને બિન રાજકીય રીતે આ સહકારી ક્ષેત્રના માળખાનું સંચાલન થાય છે. આ એવડો મોટો સહકારી ક્ષેત્રનો પરિવાર છે, માળિયાથી લઈને ઉપલેટા સુધીનો આ પરિવાર કે જ્યાં લાખો સભાસદો આ સહકારી માળખા ઉપર ભરોસો રાખીને બેઠા છે. પછી રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય, તાલુકા સંઘ, માર્કેટિંગ યાર્ડ, દૂધ સંઘ હોય, દૂધ ડેરી કે ગામડાની અંદર ચાલતી નાની એવી ગ્રામ વ્યવસ્થાની સહકારી મંડળી, લાખો ખેડૂત સભાસદોને આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર ભરોસો છે. મારી વિનંતી છે કે સહકારી ક્ષેત્રના માળખાને ડાઘ ન લાગે માટેના હરમેશા પ્રયત્નો કર્યા છે. તો જે 5 વર્ષની અંદર બેંકની જે પ્રગતિ થઈ તમારી સામે મેં આંકડા મૂક્યા, 5 વર્ષની અંદર એ ભરોસો અને સહકારી સંસ્થાને ડાક ન લાગે માટેનું નેતૃત્વ આપીને અમે આગળ વધી રહ્યા છીએ. મારી વિનંતી છે કે સહકારી ક્ષેત્રની વાત આવે ત્યાં એક થઈને સહકારની ભાવનાથી આપણે આ વિસ્તારની અંદર કામ કરીએ. બાકી વર્ષોથી એવા લોકો 8મી તારીખે પણ નીકળ્યા છે. મને યાદ છે વિઠ્ઠલભાઈ હતા તેની એ વખતે એક ટોળકી કાયમી માટે કામ કરતી સહકારી માળખાને બદનામ કરવા માટેની. એ ટોળકી આજે પેઢી બદલાઈ ગઈ. વિઠ્ઠલભાઈ હતા તેથી હું સાંભળતો અહીં બેઠો બેઠો. ત્યારે હું રાજકારણમાં નહોતો, ત્યારે હતો ત્યારે વિઠ્ઠલભાઈ કહેતા કે એક ટોળકી સક્રિય થઈને આ જિલ્લાની અંદર કામ કરે છે. પેઢી બદલાઈ ગઈ, બેંકના ચેરમેન તરીકે હું બેહી ગયો, હજી એ ટોળકી એ નહીં 5 આટા માર્યા રાખે સાહેબ. એ 5-6 નથી થવાના ક્યારે. પછી સહકારી પ્રવૃત્તિ સારી રીતે ચાલતી હોય ને બદનામ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી વિનંતી છે કે આવી સહકારી ક્ષેત્રને હલાવવાની પ્રયત્ન કરતા હોય બંધ કરી દેજો. કે જ્યાં નિસ્વાર્થ ભાવે સહકારી ક્ષેત્રનો અમે કામ કરીએ છીએ ત્યાં બદનામ કરવાના પ્રયત્નો જે કરતા હોય બંધ કરજો. નકર છેલ્લે કીધું કે જયેશ રાદડિયા રાજકીય માણસ છે. મને બધી રીતનું કામ કરતા આવડતું રાજકીય માણસ છું પણ સહકારની ભાવનાની વાત આવે છે જ્યાં જયેશ રાદડિયા રાજકારણીનું એક બાજુ મૂકે છે કારણ કે ખેડૂતોનું હિત પહેલા જોશે. આવા 5 આટા માતાઓનું હિત એને જોયું અને તેથી રાજકીય રીતે અમારી સામે આવવું હોય તેથી કાયમી સહકારી ક્ષેત્રમાં મારી તૈયારી છે. મેદાન ખુલ્લું છે, આવી જાજો. કારણ કે આ ઇમારત છે ને 2.5 લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલેલી ઇમારત છે. એ સમય હતો વિઠ્ઠલભાઈ વખતનો, તેદી કાકરી નથી એલી, તો એ તો મજબૂત ઇમારત છે. આનો દાણો તમારાથી નહીં હલે. મારી ખુલ્લી ચેલેન્જ આ સાધારણ સભાની અંદર છે કે જે રીતે લડાઈ કરવી તે લડાઈમાં આવી જજો. જે રીતે આવું આવી જજો. હમણાં અનેક સંસ્થાઓની સહકારી છૂટી ગઈ. મારા પ્રયત્નો જે છે સહકારી સંસ્થાઓ ઊભી નહીં થાય.
સહકારી સંસ્થામાં રાજકારણ ન હોય માટેના પ્રયત્નો છે, છતાંય જેને લડવું હોય ફરી કર્યું હોય તો ભૂતકાળનો બધા યાદ કરી લેજો કેટલી વિશે હોવ છું એ આ સહકારી માળખાએ તમને પરિણામ બતાવી દીધું છે. હજી આ ઈની સહકારી માળખું છે, સમય આવી જજો પણ બદનામ કરવાના પ્રયત્નો ન કરો એટલી વિનંતી સાથે આજે વિશેષ કહી દીધા હતા. આદરણીય દિલીપભાઈ, થોડુંક ટૂંકું આપણને માર્ગદર્શન આપવાના હોય મારી વિનંતી છે, 5-15 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરશું. ફરીથી આજે સાથે સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં અમારા આમંત્રણને માન આપીને આપ મોટી સંખ્યામાં આખા જિલ્લાભરમાંથી પધાર્યા છો, આપ સૌનું અને મંચસ્થ તમામ સાથે સંસ્થાના ચેરમેનશીઓ ડિરેક્ટરશીઓ અને અમારા આમંત્રણને માન આપીને રાજકીય મહાનુભાવો પધાર્યા છે, બધાનો આભાર વ્યક્ત કરી મારી વાત પૂરી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. જય સહકાર. મહત્વની વાત છે કે રાદડીયાએ કંઈ પણ દીધું કે ખુલ્લું મેદાન છે, જેને લડવું હોય તે આવી જાય. હું રાજકીય આગેવાન છું, બધી રીતે મને લડતા આવડે છે. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. ગુજરાતના તમામ મોટા સમાચાર હવે મેળવો તમારા વોટ્સએપમાં. ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલી ડિસ્ક્રિપ્શન લિંક પર ક્લિક કરો.